નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પાઠ 4ના આજે આપણે છેલ્લા પ્રશ્ન એટલે કે છઠ્ઠા પ્રશ્નમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લો પ્રશ્ન છે એ આખા પાઠનો સાર છે. આખા પ્રશ્નમાં આપણે બે ટોપિક જોવાના છે. એક તો છે સત્તા સોંપણીનો અર્થ, એનું મહત્વ. બીજો ટોપિક છે એના તત્વો કે જે બેઝ ઉપર આખી સત્તા સંકળાયેલી છે. સૌથી પહેલા આપણે સત્તા સોંપણીનો અર્થ જોઈએ તો એમાં આપણે સત્તાનો અર્થ જોવો પડે. આગલા લેક્ચરમાં મેં તમને સેજ અમસ્તુ હાઈલાઈટ કર્યું હતું કે સત્તા એટલે શું. તો કે સત્તા એટલે તો કે અન્યને હુકમ આપવો અને એ હુકમ પ્રમાણે કાર્ય કરે છે કે નહીં એ જોવાનો જે અધિકાર મળે એને સત્તા કહેવામાં આવે છે. આગલા પ્રશ્નમાં આપણે જોયું કે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણની વ્યાખ્યામાં આપણે જોયું કે દરેક કર્મચારીને એની પ્રમાણે નિર્ણય લેવાની શું આપવામાં આવે છે, છૂટ. એટલે છૂટ એટલે શું? તો કે સત્તા. છૂટ કયો કે સત્તા કયો, એવો જે અધિકાર આપવામાં આવે એને સત્તા કહેવામાં આવે છે. હવે આપણે જે ભણવાનું છે એ છે સત્તા સોંપણી. તો કે સોંપણી એટલે શું? તો કે સત્તા સોંપણી એટલે ઉચ્ચ સપાટીએથી લઈ અને તળ સપાટી સુધી ક્રમશઃ કર્મચારીને અથવા તાબેદારને સત્તાની શું કરવાની, સોંપણી. જો સત્તા સોંપવી ફરજિયાત છે. એકમ નાનું હોય તોય ભલે, એકમ મોટું હોય તો પણ ભલે, સત્તા સોંપણી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો કર્મચારીને સત્તા ન આપી હોય તો એ નિર્ણય લઈ શકે નહીં. તો વારંવાર નાના મોટા પ્રશ્નો માટે નિર્ણય લેવા માટે એને ઉચ્ચ અધિકારીને ડિસ્ટર્બ કરવા પડે, જેથી કરીને ઉચ્ચ અધિકારી એના કામ મૂકી અને આ કરવા જાય એટલે એનું કામ યોગ્ય રીતે યોગ્ય સમયે પૂરું થતું નથી. હવે આમાં લુઈસ એલન સંચાલન શાસ્ત્રી એને શું કીધું? તો કે એને એ જ સાર આપ્યો, ક્રમશઃ કર્મચારીઓને સત્તાની શું કરવાની, સોંપણી. ઉચ્ચ સપાટીથી લઈ તળ સપાટી સુધી કર્મચારીને કાર્યની શું કરવાની છે, સોંપણી કરવાની છે. કાર્ય સોંપો એટલે ફરજિયાત કર્મચારીને સત્તા સોંપવી પડે. આ સત્તા સોંપણીનો અર્થ છે. સત્તા સોંપવાથી એકમને ઘણા બધા ફાયદા થાય છે. કયા? તો કે એક તો કર્મચારીમાં નિર્ણય લેવાની શું થઈ જાય છે, આવડત આવી જાય છે. સંચાલનના કાર્યભારમાં શું થઈ જાય છે, ઘટાડો. જેમ વિકેન્દ્રીકરણનું જેટલું મહત્વ છે ને, સત્તા સોંપણી અને વિકેન્દ્રીકરણ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. વિકેન્દ્રીકરણમાં શું હતું? તો કે એને નિર્ણય લેવાની છૂટ હતી. સત્તા સોંપણીમાં શું છે? તો કે સત્તા છે, જવાબદારી છે, પણ નિર્ણય લેવાની છૂટ નથી. નિર્ણય લેવા માટે તેને ઉપરી અધિકારીને પૂછવું જ પડશે. પણ સત્તા સોંપી ફરજે, જ્યાં સુધી તમે કર્મચારી સત્તા ન સોંપો ત્યાં સુધી એનું કામ વ્યવસ્થિત કેમ કરે? માત્ર ને માત્ર ખાલી જવાબદારી સોંપો ને તો કર્મચારી કામ ચોરી કરે, બરોબર? એટલે જેટલી જવાબદારી સોંપી હોય ને એટલી એને શું આપવી જોઈએ, એના કામ પ્રમાણે સત્તા. વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણી વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા. આમાં કર્મચારીને નિર્ણય લેવાની છૂટ નથી. આ ભેદ ખાસ યાદ રાખો, બરોબર? તેમ છતાંય નાના એકમોમાં સત્તા સોંપણીનું ખૂબ મહત્વ છે. કેવી રીતે? તો કે પહેલું તો કાર્યક્ષમ સંચાલન માટે. જો સારામાં સારું સંચાલન કરવું હોય ને તો સંચાલક મંડળે બધો જ સમય એકમના નીતિ વિષયક નિર્ણયમાં લગાડવો પડે. એનો ટાર્ગેટ માત્ર ને માત્ર એકમ કેમ આગળ જાય એના ઉપર જ એનું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. એ જો નાના મોટા કાર્યમાં અટવાઈ જાય, બરોબર, નાના નાના કર્મચારીના પ્રશ્ન સોલ્વ કરવામાં અટવાઈ જાય તો એ નીતિ વિષયક નિર્ણયો ક્યારે લે? જ્યાં સુધી એ નીતિ વિષયક નિર્ણયમાં પૂરેપૂરો સમય ન આપે ત્યાં સુધી એકમ આયોજન બની શકે નહીં. એટલા માટે કાર્યક્ષમ સંચાલન માટે કેટલા એકમો નિષ્ફળ ગયા છે એનું મેઇન કારણ તો કે બિનકાર્યક્ષમ સંચાલન. બિનકાર્યક્ષમ સંચાલન એટલે શું? તો કે સંચાલક મંડળ નાના નાના કામમાં અટવાઈ જાય, કર્મચારીને સોંપી ન શકે, અથવા કર્મચારીમાં આવડત ન હોય, નિર્ણય લેવાની છૂટ ન આપી હોય, બરોબર? એટલે કાર્યક્ષમ સંચાલન માટે સંચાલક પોતાનો સઘળો સમય એકમમાં આપી શકે એટલા માટે સત્તા સોંપણી ખૂબ જ જરૂરી છે. શું થઈ શકે જેથી એના મહત્વના કાર્ય ઉપર શું કરી શકે, ધ્યાન આપી શકે. બાકીના નાના મોટા કામ કોણ સંભાળી લે? તો કે કર્મચારીઓ સંભાળી લે. બીજું, તરત જ આપણે વિકેન્દ્રીકરણમાં જોયું એમ કર્મચારીનો પોતાનો પણ વિકાસ થાય. માત્ર ખાલી કામ કરવાનું હોય ને તો કર્મચારીને ઢસાડો લાગે, કંટાળો આવે અને કામચોરી કરવાનો પ્રયત્ન કરશે,
છટકવાનો પ્રયત્ન કરશે, પણ એને જો સાથે સાથે સત્તા આપેલી હોય તો એના આત્મવિશ્વાસમાં શું થાય છે? વધારો થાય છે. કર્મચારીને સતત નવું કામ મળે, સતત એ નિર્ણય લેશે, એટલે એની માનસિક બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. એના આત્મવિશ્વાસમાં, એના મનોબળમાં ખૂબ જ શું થાય છે? વધારો. જેથી કરીને એ નાના મોટા નિર્ણય તો પછી પોતાની રીતે જ લઈ લેશે, ઉચ્ચ અધિકારી સુધી અમુક પ્રશ્ન પહોંચવા જ નહીં દે, માત્ર ને માત્ર કામ લઈ લેશે. પછી એમાં શું કરવું, કેવી રીતે કરવું, એ ગમે એની મદદ લઈ અને પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે શું કરી શકશે, કાર્ય કરશે અને સારામાં સારો નિર્ણય લઈ શકે. પણ જોઈને સત્તા આપવામાં આપેલી હોય તો સત્તા વગરની જવાબદારી છે ને પાંગડી છે. એ આગળના તત્વોમાં આપણે જોશું કે એ બે કેટલા જોડાયેલા છે, બરાબર. પછી છે વિશિષ્ટીકરણનો લાભ. વિશિષ્ટીકરણ એટલે શું, પહેલાં સમજવું પડે. તો કે વિશિષ્ટીકરણ એટલે કોઈ પણ કર્મચારીમાં અલગ પ્રકારની આવડત, ભલે કોઈ કર્મચારીની બીજી આવડત ન હોય કાંઈ નહીં, બધા જ કર્મચારીઓ એક સરખા ન હોય, બધામાં એક સરખી આવડત પણ ન હોય, બધા કર્મચારીને એક જ ત્રાજવે ક્યારેય તોડાય નહીં. શું કામ? કારણ કે દરેક કર્મચારી કોઈ પણ કોઈના કોઈ વિષયમાં તો એ ટેલેન્ટેડ હશે હશે ને હશે, બરાબર. હવે એનામાં જે વિશિષ્ટીકરણ છે એનો લાભ આખા એકમને મળવો જોઈએ, બરાબર. જેટલા પણ કર્મચારી હોય બધામાં કંઈક ને કંઈક ને કંઈક ને કંઈક આવડત હોય, હોય જ. સંચાલક મંડળમાં એ પારખવાની શક્તિ હોવી જોઈએ, બરાબર. કોઈ સારામાં સારા ચિત્ર દોરી શકતું હોય, કોઈ સારામાં સારા રમત રમી શકતું હોય, કોઈ સારામાં સારું ગાઈ શકતું હોય, કોઈ સારામાં સારું ભણાવી શકતું હોય, એના બીજી કોઈ આવડત ન પણ હોય, તો આ પારખવાની જે આવડત છે ને સંચાલક મંડળમાં હોવી જોઈએ. એટલે એનામાં જે આવડત છે ને એનામાં જે વિશિષ્ટીકરણ છે એનો એકમ આખા એકમને એનો લાભ મળે જો તમે એને સત્તા સોંપી હોય તો, નહીં તો એની સ્કિલથી અહીંયા દબાઈ જાય. કર્મચારીને આગળ લઈ આવવા માટે એનામાં જે આવડત છે એ માટે એ આગળ આવડત વધે, એને બઢતી મળે, એ મોટિવેટ થાય, એટલા માટે સત્તા સોંપવી ખૂબ જ જરૂરી છે. આવું કરો એટલે કર્મચારીને સ્વાભાવિક જ છે કે એનામાં જેટલી આવડત હશે ને એ ઊંડાણપૂર્વકથી કાઢી અને એકમને શું કરશે, મદદરૂપ બનશે. દરેક કર્મચારી એવું જ ઈચ્છતો હોય કે હું સારામાં સારું કાર્ય કરું અને આનાથી મારી એકમને સંસ્થાને શું મળે, લાભ મળે, બરાબર. પછી એની સાથે જોડાયેલું તો કે અભિપ્રેરણમાં વધારો. આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા અભિપ્રેરણ એટલે મોટિવેટ કરવા, આપણે ખુદને પોતાની જાતને મોટિવેટ કરવા પડે, કામ કરવા માટે પ્રેરવા પડે, બરાબર. આપણે કેમ સવારમાં ઉઠીએ, સીધા બ્રશ કરવા જાય, નાવા જાય, દૈનિક ક્રિયા કરીએ, નાસ્તો કરીએ, જ્યાં જવું હોય એના માટે નીકળીએ, આપણને રોજ કોઈ કહેવા માટે છે ના, અંદરથી જ આપણને ખબર હોય આપણે આ કરવાનું જ છે. એ વસ્તુ જો આપણે સારામાં સારી કરીને બતાવીએ, બરાબર, તો જ સંચાલક મંડળમાં શું થાય, આત્મીયતાના અને સંવાદિતાના સંબંધો બંધાય. એટલે એ સતત કર્મચારીને મોટિવેટ કરશે, કર્મચારીના ઉત્સાહમાં સતત શું થાય છે, વધારો. પણ એને સત્તા ન આપી હોય તો માત્ર કામ કરવાનું હોય એટલે એને કંટાળો આવે, ખાલી કામ જ કરવાનું, કંઈ નિર્ણય તો આપણી રીતે લેવાનું નહીં, વારંવાર એને પૂછવા જવાનું. દર વખતે પૂછવા જાવ ત્યારે સંચાલક મંડળનો મૂડ બરોબર હોય નહીં, તો તમારું કામ તમે સારા ઉત્સાહભેર લઈ ગયા હોય તરત પાછું વળવું પડે, તો ત્યારે બહુ નિરાશા થાય. આવું ન થાય એટલા માટે સતત કર્મચારીને અભિપ્રેરિત કરવા, સત્તા આપો એટલે આપોઆપ અભિપ્રેરિત થાય, બરોબર. ચાલ પાંચમું, તો કે સંકલન. સંકલન એટલે શું? તો કે બધા એકબીજા સાથે જોડાયેલા. કેમ જોડાયેલા? તો કે કાર્યથી તો જોડાયેલા જ હોય, મારું કામ પૂરું થાય પછી બીજા શિક્ષકનું થાય, એનું પૂરું થાય પછી ત્રીજા શિક્ષકનું, એમ લાઈનમાં જોડાયેલા હોય, આને સંકલન કહેવાય. પણ આપણે કેવા સંકલનની જરૂર છે? તો કે મદદનીશ અને ઉપરી અધિકારી. કેવું સંકલન? તો કે મદદનીશ અને ઉપરી અધિકારીનું. મદદનીશ તો કે જે ઉપરી અધિકારી છે એને મદદ કરનાર એટલે કે તાબેદાર, હાથ નીચેનો અધિકારી કે કર્મચારી જે કંઈ, આ બે વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ. કેવા? તો કે માત્ર કામ પૂરતા નહીં, બરાબર, એના આંતરિક રિલેશન પણ ખૂબ જ સારા હોવા જોઈએ, જેથી કરીને એની અસર સીધી કામ ઉપર પડશે. મદદનીશો અને ઉપરી અધિકારી સાથે કેવા હોવા જોઈએ? સંબંધો સારા હોવા જોઈએ. કેવા સંબંધો? તો કે આંતરિક રિલેશન, બરાબર. હવે ઘણી જગ્યાએ આપણે જોયું કે બે પાઠ પડ્યા હોય, 50 કર્મચારી હોય તો 25 છે એ સંચાલક મંડળના વિરુદ્ધમાં હાલતા હોય, 25 છે એ એની હાર નિર્ણયમાં જોડાયેલા હોય. હવે થાય શું કે એ બે ગ્રુપ વચ્ચે સતત ટસલ થાય અને એની અસર સીધી ક્યાં પડે? કામ ઉપર.
જો સંચાલક મંડળને એના હાથ નીચેના અધિકારીઓ સાથે સારા સંબંધ નથી એટલે ક્યારેય કામનું સંકલન જળવાશે નહીં. સંકલન ન જળવાય એટલે આ જ્યારે ઓર્ડર આપે ત્યારે પાલન ન કરે, પાલન ન કરે એટલે કામ બરોબર થાય નહીં એટલે સંબંધો બગડે. અને કામ માટે ખૂબ જ જરૂરી કોઈ વસ્તુ હોય, સારામાં સારી પ્રોડક્ટ બનાવવા માટે કોઈ પણ વસ્તુ જરૂરી હોય તો એ છે સંકલન. એકમમાં સંકલન હોવું જ જોઈએ. જો જળ યંત્રો એકબીજા સાથે જોડાયેલા હોય અને એક પછી એક સ્વિચ ચાલુ કરો અને પંખો ચાલુ થાય તે બે વચ્ચે કેવું સંકલન છે? જો જળ યંત્રો સંકલનથી જોડાયેલા હોય તો આ તો માનવીઓ છે. માણસોએ ફરજિયાત ઉપરી અધિકારી સાથે સારા સંબંધો રાખવા જોઈએ. એ ક્યારે શક્ય બને? જ્યારે ઉપરી અધિકારી એને વ્યવસ્થિત કામ પ્રમાણે સત્તા સોંપે ત્યારે. કર્મચારીને અંદરથી અન્યાય થાય છે એવું ફીલ ન થવું જોઈએ તો જ સંકલન જળવાય. એટલે એને બધાની સાથે સાથે બધાને સત્તામાં જો મતભેદ થાય કે એકને વધારે સત્તા, એકને ઓછી સત્તા, એકને વધારે છૂટ, બીજાને ઓછી છૂટ, તો ક્યારે એ સંકલન જળવાતું નથી. એટલે સત્તા સોંપણી માટે સંકલન ખૂબ જ જરૂરી છે. પછી છે છઠ્ઠો પોઈન્ટ આપણો, વિસ્તરણની તક. વિસ્તરણ એટલે તો કે વિકાસ કરો. જો તમે એકમ નાનું હોય, કર્મચારીને સત્તા સોંપીએ, નિર્ણય લેવાનું છૂટાઈ પડ્યું, કર્મચારીનો ઉત્સાહમાં વધારો થાય એટલે સતત એનામાં જે આવડત છે ને એમાં એ સતત શું કરશે? વધારો. એકમને કંઈક વધુ આપવાનો પ્રયત્ન કરશે. એકમ પોતાનો છે એવું એને ફીલ થશે, લાગણીના સંબંધો જળવાશે એટલે એકમનો વિસ્તાર થાય. જો સંચાલક મંડળ ગમે એટલા રૂપિયા ખર્ચે, ગમે એટલી જમીન લઈને મોટું એકમ બનાવી લે, બિલ્ડિંગ ઊભું કરી લે, પણ જ્યાં સુધી કર્મચારી સંતુષ્ટ ન હોય અને કર્મચારીને અંદરથી જ કામ કરવાનો ઉમળકો ન હોય ત્યાં સુધી એકમનો વિસ્તાર શક્ય નથી. એવું ઘણું જોઈએ છે કે એક કારખાનું ચાલતું હોય, બીજું કરે બીજું ન ચાલે, કારણ કે એક માંડ ચાલતું હોય. કર્મચારીમાં અજંપો હોય એક પ્રકારનો, બરોબર, ઉત્સાહ ન હોય, એનું મેઇન કારણ તો કે સંકલન ન હોય. સત્તા સોંપણીના કારણે એકમના વિસ્તરણનો શું મળે છે? તક પણ મળે છે. એટલા માટે કોઈ એક વિદ્વાને કીધું છે શું? તો કે સત્તા છે ને એ સંચાલનની ચાવી છે. સંચાલનને ખોલવું હોય ને, બરોબર, એને આમ કંઈક જબરજસ્ત બનાવવું હોય ને તો સત્તા દેવી જોઈએ. અને જે સત્તા સોંપણી છે ને એ વ્યવસ્થા તંત્રની શું છે? ચાવી. તમને 3 માર્કમાં વિધાન પણ પૂછાય છે આવું. જે સત્તા છે એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ શેની ચાવી છે? તો કે એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સમગ્ર વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત ચાલે, ક્યાંય વચ્ચે તકલીફ ઊભી ન થાય, ચાહે રેખિક હોય, શ્રેણીક હોય, કાર્યાનુસાર હોય, વિશિષ્ટ હોય કે કોઈ પણ પ્રકારનું માળખું હોય. જો બરોબર સત્તા સોંપણી ન થાય તો આખું માળખું છે ને ગૂંચવાઈ જાય. વ્યવસ્થિત ઉપરથી નીચે વ્યવસ્થિત કામ કરવા માટે ફરજિયાત સત્તા સોંપણી જરૂરી છે. આટલું જોયું. હવે આમાં નામાં આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ 2 શોર્ટ નોટ છે, 3-3 માર્કની મેં જે તમને અત્યારે ભણાવી. હવે આ એક મહત્વની વસ્તુ છે કે સત્તા સોંપણીના તત્વો. તત્વો એટલે તો કે એનો બેઝ, એનો આધાર, એના એલિમેન્ટ્સ. સત્તા છે ને સત્તા સોંપણી 3 પાયા ઉપર ઉભેલી છે. એટલા માટે સત્તા સોંપણીને 3 પાયાની ત્રિપાય પણ કહેવામાં આવે છે. કેવી રીતે? ખાસ સમજો કે માનો કે આ સત્તા સોંપણી છે, આ સંચાલક મંડળ છે, બરાબર. હવે સંચાલક મંડળ પાસે ઉચ્ચ સપાટીએ સઘળી સત્તા છે. હવે 3 પાયા કેવી રીતે? તો કે એક તો જવાબદારી, બીજી સત્તા, ત્રીજું છે ઉત્તરદાયિત્વ. સત્તા સોંપણી ક્યારે સફળ થાય? તો કે કર્મચારીને પહેલાં તો શું કરવાનું, એના સ્ટેપમાં ચાલે જવાબદારી સોંપવાની. જવાબદારી સોંપવી એટલે તો કે જે તે કર્મચારીને જે પણ હોદ્દા ઉપર રાખવામાં આવ્યું હોય એ પ્રમાણેને કાર્યની શું કરવાની છે? સોંપણી કરવાની છે. કાર્યની હંમેશા શું થાય છે? સોંપણી થાય છે. બીજો પાયો છે તો કે સત્તાની સોંપણી. જેવું એને કાર્ય સોંપો છો તરત જ એને કાર્ય પ્રમાણે શું આપવાની છે? સત્તા. જવાબદારી સોંપી, સત્તા એટલે કર્મચારીનું કામ શરૂ થશે. કામ શરૂ થશે ને એટલે ઉત્તરદાયિત્વનું સર્જન થશે. ઉત્તરદાયિત્વનું સર્જન એટલે, ઉત્તરદાયિત્વ એટલે શું પહેલાં એ સમજો, તો કે ઉપરી અધિકારીને ઉત્તર આપવાની જવાબદારી. દાયિત્વ એટલે જવાબદારી, ઉત્તર એટલે ઉત્તર આપવાની. મને કામ સોંપ્યું બેને અથવા કોઈ મારા ઉપરી અધિકારી, હું મારી પાસે જેટલા કર્મચારીઓ છે
બરોબર, એને મેં કામની સોંપણી કરી મારે 1 થી પહોંચાઈને. એટલે પછી એ જ કર્મચારીઓને મેં સત્તા સોંપી, સત્તા સોંપી, કર્મચારીએ કામ કરી લીધું, સત્તાનો બરોબર ઉપયોગ થયો. પછી ઉત્તર એટલે જે કામ થઈ ગયું, એ ઉત્તર આપવાની જવાબદારી મારી બને છે. મારા ઉપરી અધિકારીને ઉત્તર આપવાની જવાબદારી કોની છે? મારી. એટલે જવાબદારીની સોંપણી થાય, સત્તાની સોંપણી થાય, ઉત્તરદાયિત્વની સોંપણી ન થાય. હું મારા વર્ગ પ્રતિનિધિ ન કહું, બેનને કહી આવું કે આટલું રિઝલ્ટ આવ્યું ને આમ થયું તેમ થયું, મારા ક્લાસમાં એટલે હાજર. ના, એ મારું કામ હળવું કરે છે. મેં એને જવાબદારી સોંપી, સત્તા સોંપી, પણ ટોટલી બધો એમ માચડો ભેગો કરીને એનું સારામાં સારું અહેવાલને પરિણામ આપવાની જવાબદારી તો મારી પોતાની છે. બરોબર, એટલે આ અધિકારની જવાબદારી છે. એટલે ઉત્તરદાયિત્વ કોઈને સોંપવામાં ન આવે મારા પ્રતિ તમે જવાબદારી આવો, ના, એનું તો હંમેશા અધિકારીમાં સર્જન જ થાય છે. સત્તા સોંપણી છે એ ત્રણ બેઝ ઉપર જ આધારિત છે. જો આ ત્રણેય સરખા પાયા હોવા જોઈએ, આમાં એક કોઈ પાયો આડાવડ્યો, ઊભો, ઊંચો, નીચો, કે આમાં એક પાયો કાઢી લ્યો તો ઊભું રહી શકે. ત્રિપાય છે, ત્રિપાય ત્રણ પાયાની, એક પાયો કાઢી લ્યો તો એ ઊભો રહી શકે, ત્રિપાય ઊભી રહી શકે? ના. એક પાયો ટૂંકો હોય, એક પાયો લાંબો હોય તો ટીપાઈ ઊભી રહી શકે નહીં. અને કહેવાનો મતલબ એ છે કે સત્તા સોંપણી છે ને આ ત્રણ બેઝ ઉપર સરખું જોવું જોઈએ. જેટલી જવાબદારી સોંપો ને એટલી જ સત્તા, જેટલી સત્તા હોય ને એ પ્રમાણે જ કામ થાય, વધુ ઓછું કામ નહીં થાય. એવો જ અહેવાલ કે એવો જ ઉત્તર મળવો જોઈએ, પરિણામ ટૂંકમાં આવું જોવું જોઈએ. આમાંથી એક પણ પોઈન્ટ છે એને નાનો મોટો કે આડોઅવળો કરી શકાય નહીં. સત્તા સોંપણી ત્રણ બેઝ ઉપર આધારિત છે. જેટલી તમે જવાબદારી સોંપો એટલી સત્તા સોંપો ને એટલું જ શુભ આવશે કામ. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ચોથો પાઠ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાંચમા પાઠની શરૂઆત કરીશું.